આજે ગુજરાતી વિષયમાં ધોરણ 12 માટે ખાસ મિત્રો ધોરણ 12 ના બોર્ડના પેપર માટે ખૂબ મહત્વનો એક ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે કૃદંત એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કૃદંતના કુલ મળીને 3 પ્રશ્નો આપણને વ્યાકરણ વિભાગમાં પૂછવામાં આવે છે વ્યાકરણ વિભાગ આપણને ખ્યાલ છે કે 20 માર્ક્સનો વ્યાકરણ વિભાગ છે અને આ 20 માર્ક્સમાંથી 3 પ્રશ્નો છે એ કૃદંતના પૂછવામાં આવે છે ત્રણેય પ્રશ્નો છે એ અલગ અલગ રીતે પૂછવામાં આવે છે પહેલો પ્રશ્ન એવો હશે આપણે ક્લાસમાં થોડી ઘણી ચર્ચા કરી છે એટલા માટે વધારે સમય એના માટે નહીં દઈએ પણ પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે આપેલ વાક્યમાં કૃદંત ઓળખાવો સમજાય છે પહેલો પ્રશ્ન એવો હશે કે આપેલ વાક્યમાં ટેક્સ્ટબુકનું કોઈ પણ એક વાક્ય આપેલું હશે અને એમાં પૂછેલું હશે કે આપેલ વાક્યમાંથી કૃદંત દર્શાવો બીજો પ્રશ્ન એવો હશે કે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકો પહેલામાં તમારે વાક્યમાંથી કૃદંત શોધવાનો છે બીજી જે ખાલી જગ્યા હશે બીજું જે વાક્ય હશે એમાં તમારે ખાલી જગ્યામાં એક કૃદંત મૂકવાનો છે જે વાક્ય ટેક્સ્ટબુકમાંથી બેઠે બેઠું લેવામાં આવશે ત્રીજો પ્રશ્ન છે એમાં તમારે બે કામ કરવાના થશે પહેલું કામ છે વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધવાનો છે અને બીજું કામ બહુ મહત્વનું છે કૃદંતનો પ્રકાર ઓળખવાનો છે તો આ દ્રષ્ટિએ આપણે કૃદંત ધોરણ 12 માટે કૃદંત છે એ ખૂબ મહત્વનો ટોપિક બની રહે છે કારણ કે 3 પ્રશ્નોના પૂછાવાના છે અને ત્રણેય પ્રશ્નોની પદ્ધતિ ત્રણેય પ્રશ્નોની રીત છે એ સાવ અલગ છે પહેલામાં તમારે કૃદંત ઓળખવાનો બીજામાં ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત દર્શાવવાનો છે અને ત્રીજામાં કૃદંત પણ ઓળખવાનો છે અને સાથે સાથે કૃદંતનો પ્રકાર પણ દર્શાવવાનો છે તો આ દ્રષ્ટિએ કૃદંત છે એ સમગ્ર વ્યાકરણની અંદર આપણા માટે ખૂબ એક મહત્વનો ટોપિક છે તો આજે આપણે કૃદંતની વાત કરવાના છીએ કૃદંતની ચર્ચા કરવાના છીએ તો એની અંતર્ગત આપણે બહુ સામાન્ય આમ જોઈએ તો અઘરો ટોપિક છે પણ આપણે એકદમ સરળતાથી એને શીખીશું કૃદંતને વાક્યમાંથી કઈ રીતે ઓળખવાનો 3 સ્ટેપ છે એના એ 3 સ્ટેપ તમે ક્લિયર કરી નાખશો અને એકવાર આ વિડીયો પૂરેપૂરો તમે જોઈ લેશો એટલે ભવિષ્યમાં ક્યારેય પણ તમે કૃદંતને ભૂલશો નહીં કારણ કે ધોરણ 10 ને 12 ને એ તો નહીં પણ તમે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા દેશો તો એમાં કોઈ ને કોઈ એકાદો પ્રશ્ન તો મિત્રો કૃદંતનો હોય જ છે એટલા માટે કૃદંત છે એ આપણા માટે ખૂબ મહત્વના બની રહે છે તો કૃદંત ઓળખવા કઈ રીતે આજે આપણે વાત કરવાના છીએ કૃદંત એટલે શું કૃદંતને ઓળખવા કઈ રીતે વાક્યમાં કૃદંતને શોધવાની સાચી પદ્ધતિ શું છે અને કૃદંતનો પ્રકાર કઈ રીતે ઓળખાય છે એ કૃદંતના પ્રકારોની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલી ચર્ચા આપણી હશે કૃદંત એટલે શું કૃદંત કોને કહેવાય છે તો કૃદંતને જાણીએ એ પહેલા એક શબ્દ બીજો જાણવો પડશે કારણ કે કૃદંત છે એ મૂળ સંસ્કૃત ભાષામાંથી આવેલા છે એટલા માટે સંસ્કૃતમાં કૃનો અર્થ થાય છે ક્રિયા ખાસ સમજો કૃનો મતલબ થાય છે ક્રિયા તો હવે આપણી ગુજરાતી ભાષાની વાક્ય રચના છે સૌથી પહેલા વાક્યમાં કર્તા આવશે બીજા નંબરે કર્મ આવે અને વાક્યમાં છેલ્લો જે શબ્દ હોય એ ક્રિયાપદો છે એક ઉદાહરણથી વાક્ય જોઈએ તો રાહુલ ચોપડી વાંચે છે ખાસ સમજો આ પ્રક્રિયા રાહુલ ચોપડી વાંચે છે હવે આપણે સૌથી પહેલા વાક્ય દરેક વાક્યના અંગોને જોઈએ તો રાહુલ શું છે આપણને ખબર છે કે કોણથી પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા મળે વાક્યમાં કર્તા કોણ છે રાહુલ ચોપડી વાંચે છે કોણ વાંચે છે તો રાહુલ છે રાહુલ બનશે વાક્યનો કર્તા હવે શુંથી પ્રશ્ન પૂછવાથી આપણને ખબર છે કે કર્મ મળે છે તો રાહુલ ચોપડી વાંચે છે શું વાંચે છે ચોપડી વાંચે છે તો આ ચોપડી છે એ બનશે એનું કર્મ હવે આપણે જે છેલ્લો શબ્દ જેનાથી વાક્ય પૂરું થઈ શકે છે ખાસ સમજો જેનાથી વાક્ય પૂરું થઈ શકે અને ક્રિયા દર્શાવતો શબ્દ હોય એવા શબ્દને કહેવામાં આવે છે ક્રિયાપદ વાંચે છે એ વાક્યના અંતે આવે છે એટલા માટે આને કહેવામાં આવે છે ક્રિયાપદ તો કૃદંત તો જ આપણે ઓળખી શકીએ જો પહેલા આપણને ક્રિયાપદ ઓળખતા આવડે તો ક્રિયાપદને કઈ રીતે ઓળખવાનો ક્રિયાપદ હંમેશા વાક્યના અંતે આવે બે લક્ષણ ક્રિયાપદના ક્રિયાપદનું પહેલું લક્ષણ કે હંમેશા વાક્યના અંતે આવે ક્રિયાપદનું બીજું લક્ષણ કે હંમેશા ક્રિયા દર્શાવતો શબ્દ હોય તો આવો ક્રિયા દર્શાવતો શબ્દ અને જેનાથી વાક્ય પૂરું થઈ શકે એને કહેવામાં આવે છે ક્રિયાપદ હવે ક્રિયાપદ આશા રાખું છું કે ક્રિયાપદ તમને સમજાયું હશે અને ક્રિયાપદ સમજાઈ જશે તો કૃદંત સમજવો ખૂબ સરળ થઈ જશે
કૃદંતની ચર્ચાને આગળ વધારીએ તો ક્રિયાપદ છે. થોડાક વાક્યોથી આપણે જોઈએ. જો કૃદંતની વ્યાખ્યા કંઈક એવી છે કે ક્રિયાપદ જેવા લાગતા, સમજો કૃદંતની વ્યાખ્યા, ક્રિયાપદ જેવા, ક્રિયાપદની જેમ વર્તતા પણ ક્રિયાપદની જેમ વાક્યને પૂર્ણ ન કરી શકે એવા ક્રિયા દર્શાવતા શબ્દો છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. સમજો કે ક્રિયાપદની જેમ જ એ વર્તતા હશે. વાક્યમાં ક્રિયાપદ શું છે અને કૃદંત શું છે એને અલગ પાડવું બહુ જરૂરી છે, નકર તો આપણને શું થશે કે ક્રિયાપદ છે એ ઘણીવાર આપણને કૃદંત લાગી જશે, પણ ક્રિયાપદ છે એ કૃદંત નથી. કારણ કે ક્રિયાપદ છે એ વાક્યના અંતે આવે છે. ક્રિયાપદથી વાક્ય પૂર્ણ થઈ શકે છે, પણ કૃદંતથી વાક્ય ક્યારેય પૂર્ણ ન થઈ શકે. થોડાક ઉદાહરણોથી આપણે વાત કરીએ. હવે આ ત્રણેય વાક્યોમાં આપણે કૃદંતને ગોતવાનો છે. પહેલી પદ્ધતિ, પહેલી ક્રિયા આપણે એ કરવાની છે કે વાક્યમાં કૃદંતને હવે કઈ રીતે ગોતવો. કૃદંતના પ્રકારોની ચર્ચા કરીએ એ પહેલા આપણે કૃદંતને કઈ રીતે ગોતવો એની આપણે ચર્ચા કરવાના છીએ. પંખી ઉડીને ઝાડ પર બેઠું, કૃદંતને ઓળખવા માટે પહેલી વસ્તુ એ જોવાની, પહેલા ક્રિયા દર્શાવતો શબ્દ ગોતવાનો. કૃદંતના લક્ષણો ખાસ યાદ રાખજો. પહેલું કૃદંતનું લક્ષણ હશે કે એ હંમેશા ક્રિયા બતાવતો હશે. પહેલું લક્ષણ કૃદંતનું છે કે કૃદંત હંમેશા ક્રિયા દર્શાવતો શબ્દ હશે. તો આ વાક્યમાં એવા કેટલા શબ્દો છે કે જે ક્રિયા બતાવે છે. જુઓ, પંખી ઉડીને ઝાડ પર બેઠું. હવે આ બે ક્રિયા આપણને જોવા મળે છે. એક ક્રિયા મળે છે ઉડીને, અને બીજી ક્રિયા જોવા મળે છે બેઠું. હવે આપણે ક્રિયાપદમાં વાત કરી હતી કે ક્રિયાપદ કોને કહેવાય, તો કે જે ક્રિયા દર્શાવતો હોય અને વાક્યના અંતે આવીને વાક્યને પૂર્ણ કરી શકે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો વાક્યના અંતે કોણ, કઈ ક્રિયા આવે છે, તો કે આ બેઠું છે આ વાક્યના અંતે આવે છે. આનાથી તો વાક્ય પૂરું થાય છે, એટલા માટે જે ક્રિયાથી વાક્ય પૂરું થતું હોય એને કહેવામાં આવે છે ક્રિયાપદ. તો હવે એક ક્રિયા બાકી છે. કઈ ક્રિયા છે? ઉડીને. આ ઉડીને છે એને આપણે કૃદંત કહેશું. હા, આને જ આપણે કૃદંત કહી શકીએ. કારણ કે કૃદંતના મુખ્ય બે લક્ષણો છે કે પહેલી તો એ ક્રિયા બતાવતું હશે, અને કૃદંતનું બીજું સૌથી મહત્વનું અને મુખ્ય લક્ષણ છે એ ક્રિયા ક્યારેય પણ વાક્યને પૂર્ણ કરી શકશે નહીં. કૃદંતનું પહેલું લક્ષણ ક્રિયા બતાવતું હશે, કૃદંતનું બીજું લક્ષણ છે એ વાક્યને ક્યારેય પૂર્ણ ન કરી શકે. જુઓ, આ ક્રિયા દર્શાવતો શબ્દ છે, પણ આનાથી વાક્ય પૂરું નથી થઈ શકતું. જુઓ, અહીંયાથી વાક્ય અધૂરું રહી જાય છે. પંખી ઉડીને ઝાડ પર બેઠું. હવે આ શબ્દને, આ ક્રિયાને વાક્ય પૂર્ણ કરવા માટે અન્ય શબ્દોની જરૂર પડે છે. એટલે કૃદંતનું પહેલું લક્ષણ કે ક્રિયા બતાવતું હશે, ને બીજું લક્ષણ છે વાક્ય પૂર્ણ નહીં કરી શકે, એટલે કે વાક્યને અધૂરું રાખશે. આ બે લક્ષણથી આપણે કૃદંતને બહુ સરળતાથી સમજી શકીએ. હવે બીજા વાક્યમાં જુઓ, બહુ સરળતા રહેશે તમને. હવે સરળતાથી તમે બીજા વાક્યોને સોલ્વ કરી શકશો અને કૃદંત ગોતી શકશો. જાદુગરનો ખેલ જોવા બાળકો દોડ્યા. હવે આમાં ક્રિયા દર્શાવતા શબ્દો કયા કયા છે? પહેલો શબ્દ આવે છે ખેલ જોવા, બીજો શબ્દ આવે છે દોડ્યા. આ બંને શબ્દો ક્રિયા બતાવે છે, પણ આપણે ક્રિયાપદમાં વાત કરીને ક્રિયાપદ કોને કહીએ? ક્રિયા દર્શાવતો હોય અને વાક્યના અંતે આવતો હોય એને ક્રિયાપદ કહે છે. તો આમાં એવો કયો શબ્દ છે કે જે ક્રિયા પણ બતાવે છે અને વાક્યના અંતે પણ આવે છે? તો આપણને દેખાય છે કે વાક્યના અંતે આવતી ક્રિયા દોડ્યા છે. તો દોડ્યા તો ક્રિયાપદ બની જશે, એ કૃદંત નથી. હવે કૃદંત આપણે કોને કહેશું? જાદુગરનો ખેલ જોવા. આ જોવા શબ્દ છે એ ક્રિયા બતાવે છે. પહેલું લક્ષણ કૃદંતનું ક્રિયા બતાવતું હોય, બીજું લક્ષણ કૃદંતનું વાક્યને અધૂરું રાખે, એટલે કે કૃદંત છે એ ક્યારેય પણ વાક્યને પૂર્ણ કરી શકશે નહીં. કૃદંત હંમેશા, કૃદંતને વાક્ય પૂર્ણ કરવા માટે અન્ય શબ્દોની જરૂર રહે છે. તો ખાસ યાદ રાખવાનું, જાદુગરનો ખેલ જોવા, આ જોવા છે એ અહીંયા કૃદંત બનશે. ત્રીજું વાક્ય સાવ સહેલું પડી જશે, હવે તમને આવડી જવું જોઈએ. મેં વાંચેલું પરીક્ષામાં લખ્યું. હવે આ વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દો કયા કયા છે? વાંચેલું, પહેલો શબ્દ કયો આવ્યો? વાંચેલું. બીજું શબ્દ કયો આવ્યો? લખ્યું. હવે આપણને સમજાય છે કે વાંચેલું ને લખ્યું આમાં કૃદંત ગોતવા માટે કોઈ પણ વાક્યમાં, ફરી એકવાર આખી પ્રક્રિયા સમજાવું છું કૃદંત કઈ રીતે ગોતવાનો. કોઈ પણ વાક્ય તમને દેખાય, વાક્યમાં પહેલા તમારે ક્રિયા શોધી લેવાની કે આમાં ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે. બીજું લક્ષણ એનું જોવાનું કે આમાં એવી કઈ ક્રિયા છે
કે જે વાક્યને વચ્ચે આવે છે વાક્યની શરૂઆતમાં અથવા તો જે ક્રિયાને વાક્ય પૂર્ણ કરવા માટે અન્ય શબ્દોની જરૂર રહે છે એવી જે ક્રિયા જેને વાક્ય પૂર્ણ કરવા માટે અન્ય શબ્દોની જરૂર રહે એને કૃદંત કહેવામાં આવે છે. હવે મેં વાંચેલું છે એ વાક્યમાં ક્રિયા પણ બતાવે છે અને સાથે સાથે એને પૂર્ણ કરવા માટે અન્ય શબ્દોની જરૂર રહે છે, એટલા માટે વાંચેલું છે એ બનશે કૃદંત. લખ્યું છે એ કૃદંત નહીં બને. ક્રિયા દર્શાવતા બધા શબ્દો, ક્રિયા દર્શાવતા દરેક શબ્દો કૃદંત હોતા નથી. કૃદંત એને જ કહેવાય જે ક્રિયા દર્શાવતો હોય અને સાથે સાથે, ખાલી એટલું નહીં યાદ રાખવાનું કે ક્રિયા દર્શાવીને કૃદંત કહેવાય. ઘણી વાર આવી ભૂલ થઈ જાય છે, પરીક્ષામાં અઘરું વાક્ય પૂછાઈ શકે અને ઘણા વાક્યોમાં ક્રિયાપદ નહીં હોય. ખાસ યાદ રાખજો, એવું જરૂરી નથી કે કૃદંત હોય એટલે ક્રિયાપદ હોય જ. ઘણી વાર એવું બને છે કે ક્રિયાપદ ન હોય, પણ તમારે કૃદંતના બે લક્ષણો યાદ રાખવાના. કૃદંતનું પહેલું લક્ષણ ક્રિયા બતાવતું હશે. કૃદંતનું બીજું લક્ષણ છે કે એ વાક્યમાં ક્યારેય વાક્યના અંતે કૃદંત રહી શકતો નથી. કારણ કે કૃદંતથી જો વાક્ય પૂર્ણ થઈ જાય તો એને આપણે કૃદંત કહી જ નથી શકતા. કૃદંત છે એ હંમેશા કૃદંતને વાક્ય પૂર્ણ કરવા માટે અન્ય શબ્દોની જરૂર લેવી જ પડે છે. આટલી પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય છે. હવે કૃદંત એટલે શું એ તમને ક્યાંક ને ક્યાંક સમજાયું હશે. થોડીક હજી ચર્ચા આગળ વધારીએ અને કૃદંતના પ્રકારોને જેમ જેમ આપણે સમજશું, કૃદંતના પ્રકારોની આપણે જેમ જેમ ચર્ચા કરીશું એમ આપણી પ્રક્રિયાને, એમ આપણે કૃદંતને વધારે સમજી શકશું. ઓકે મિત્રો, કૃદંત એટલે શું એ સમજાયા પછી હવે એના પ્રકારને આપણે ઓળખવાના છે કે કૃદંતના પ્રકારને કઈ રીતે ઓળખવા. પહેલી ચર્ચા આપણે કૃદંતની કરી છે. કૃદંત આવડશે તો જ એના પ્રકારમાં આગળ વધી શકાશે. હવે આપણે વાત કરીએ કૃદંતના. કુલ મળીને 6 પ્રકાર થાય છે. 3 કાળના અલગ અલગ છે અને 3 હેતવર્થને એ અલગ અલગ અલગ. કુલ મળીને કૃદંતના આમ 6 પ્રકાર છે. એ 6 પ્રકારની બહુ ઝીણવટથી અને સંક્ષિપ્ત સમજ આપણે લઈએ તો પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત. હવે આપણને ખબર છે કે કૃદંત કોને કહેવાય, તો કે કૃદંત એને કહેવાય કે જે ક્રિયા દર્શાવતો હોય. કૃદંતના બે લક્ષણો, રાતે પણ આપણને કોઈ જગાડીને પૂછે કે કૃદંતના બે લક્ષણો કયા છે, તો આપણને ખબર હોવી જોઈએ કે કૃદંતનું પહેલું લક્ષણ કે કૃદંત હંમેશા ક્રિયા દર્શાવતો શબ્દ હશે. પછી કૃદંતનું બીજું લક્ષણ તો કે એ વાક્યને પૂર્ણ કરી નથી શકતો. એ વાક્યની શરૂઆતમાં, મધ્યમાં, ગમે ત્યાં હોઈ શકે, પણ વાક્યના અંતે આવી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. વાક્યના અંતે જે ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. વાક્યના અંતે ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને ક્યારેય કૃદંત કહેવાનો નથી. બે લક્ષણ ક્રિયા દર્શાવે અને વાક્યને અધૂરું રાખે, આ બે ખાસ યાદ રાખવાના છે. આપણે આમાંથી કૃદંત ગોતવાનો છે અને એના પ્રકારને ઓળખવાનો છે. પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એને કહેવામાં આવે છે કે જે વર્તમાન સમયમાં, આપણને ખબર છે 3 કાળ છે, ભૂત, ભવિષ્ય, વર્તમાન, આવા વર્તમાન કાળમાં થનારી ક્રિયા દર્શાવે છે. પણ વર્તમાન સમયમાં થનારી ક્રિયા દર્શાવતો જો એ ક્રિયા દર્શાવતો શબ્દ હોય તો એને કહેવામાં આવે છે વર્તમાન કૃદંત. હવે જુઓ અહીંયા, હવે એનો ઓળખવા માટેનો એક શબ્દ છે. કોઈ પણ શબ્દમાં ત આવતો હોય, ખાસ યાદ રાખવાનું છે, વર્તમાન કૃદંતને તમે ત થી ઓળખી શકશો. અને ત છે એ વિકારી સ્વરૂપ છે. આપણને ખબર છે, આપણે વિશેષણ તમે ભણ્યા હશો ક્લાસમાં, તો આપણને ખબર છે વિકારીના સ્વરૂપો બદલાતા જતા હોય. લિંગના આધારે અને વચનના આધારે એના સ્વરૂપો બદલે છે. તો ત છે એ વિકારી સ્વરૂપ છે. તો ત નું શું થઈ જશે ગમે તે વાક્યમાં, તો, તી, તું અને બહુવચન થાય તો તા. તનું કોઈ પણ ક્રિયા દર્શાવતો શબ્દ હોય અને એ શબ્દના અંતે તો, તી, તું, તા, તો, તી, તું, તા આવે તો એને કહેવામાં આવે છે વર્તમાન કૃદંત. આ તો, તી, તું, તા યાદ રાખવાનું છે, સાથે સાથે એ વર્તમાન સમયમાં ચાલુ ક્રિયા દર્શાવે છે એ પણ યાદ રાખવાનું છે. હવે આ વાક્યોને આપણે ઉદાહરણના જે વાક્યો છે એને જોઈએ. રમતો છોકરો પડી ગયો. આપણને ખબર છે કે ક્રિયા દર્શાવતા શબ્દો કયા છે, એક છે રમતો, બીજો છે પડી ગયો. હવે પડી ગયો ને આપણે કૃદંત કહેશું નહીં કહીએ, કારણ કે તો ક્રિયાપદ છે, વાક્યના અંતે આવે છે. તો બીજી ક્રિયા કઈ છે, રમતો. હવે આનો છેલ્લો અક્ષર જુઓ તો આવે છે, છેલ્લે તો આવતું હોય તો આપણને ખબર છે વર્તમાન કૃદંત બનશે. બીજું
उगता सूर्य ने सब कोई पूजे। हवे आमा तो आवतो होय एटले वर्तमान कृदंत उगता, बाकी ने शुरुआत में शब्द आवी गयो उगता, पाछड़ ता प्रति आवे छे एटला माटे बनशे वर्तमान कृदंत। त्रीजो त्रीजो वाक्य जुओ, ते वाँचता लखता शीखे छे। आमा जो बे क्रिया आमा पण आवे छे, एक छे शीखवानी क्रिया, बीजी छे वाँचता लखता, वाँचवा लखवानी क्रिया छे, अने बीजी छे शीखवानी क्रिया। એમાં આપણે એક ક્રિયા દર્શાવતા શબ્દો બે છે। હવે કૃદંત કોને કહેશું? શીખે છે ને નહીં કહીએ, કારણ કે એનાથી તો વાક્ય પૂરું થાય છે, અને કૃદંત છે ક્યારે વાક્ય પૂરું ન કરી શકે, એટલા માટે વાંચતા લખતા બંનેમાં પાછળ તા તા આવે છે, તો તી તૂતા આવે, એને કહેવામાં આવે છે વર્તમાન કૃદંત। તો વાંચતા લખતા વર્તમાન સમયમાં ચાલુ ક્રિયા છે, એટલા માટે એ બનશે વર્તમાન કૃદંત। હવે ચોથું વાક્ય, દોડતી છોકરી રડી રહી છે। એક પેલી ક્રિયા છે દોડવાની ક્રિયા, અને છેલ્લી ક્રિયા છે રડવાની ક્રિયા છે। આપણે કૃદંત કોને કહેશું? તો કે દોડતી, વર્તમાન કૃદંત ની આપણે વાત પૂર્ણ કરીએ। વર્તમાન કૃદંત એટલે શું? તો કે વર્તમાન સમયમાં ચાલુ ક્રિયા દર્શાવે એને કહેવામાં આવે છે વર્તમાન કૃદંત। વર્તમાન કૃદંત ને કઈ રીતે ઓળખવાનો? તો કે કોઈ પણ ક્રિયા દર્શાવતો શબ્દ હોય એમાં તો, તી, તું, તા, આટલું આ ચાર માંથી કોઈ પણ અક્ષર આવતો હોય તો એને કહેવામાં આવે છે વર્તમાન કૃદંત। પણ ખાસ યાદ રાખવાનું છે એ વાક્યના અંતે શબ્દ આવવો ન જોઈએ, વાક્યની શરૂઆતમાં અથવા વાક્યના મધ્યમાં એ આવતો હોય તો જ એને આપણે કૃદંત કહી શકીએ છીએ। બીજો પ્રકાર છે ભૂત કૃદંત, જેવી રીતે વર્તમાન કાળમાં થતી હતી તો આપણે વર્તમાન કૃદંત કીધું હતું, એવી જ રીતે ભૂતકાળમાં વીતી ગયેલા સમયમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થયેલી દર્શાવાયેલી હોય તો એને કહેવામાં આવે છે ભૂત કૃદંત। જુઓ, ગાજ્યા મેઘ વર્ષે નહીં, બે ક્રિયા અહીંયા પણ આવે છે, પહેલી ક્રિયા છે ગાજવાની ક્રિયા, બીજી ક્રિયા છે વરસવાની ક્રિયા। હવે આમાં આપણે કૃદંત કોને કહેશું? આપણને ખબર છે, હવે તો આવડી જ ગયું હશે કે શરૂઆતની ક્રિયા હોય એને જ આપણે કૃદંત કહીએ છીએ। ગાજ્યા પાછળ યા પ્રત્ય આવે છે, ભૂત કૃદંતમાં બે શબ્દો યાદ રાખવાના છે, એક છે યતીશનો ય અને બીજો શબ્દ છે એલ। હવે આ બંને છે વિકારી સ્વરૂપો છે, એટલે યનું શું થઈ શકે? યનું આપણને ખબર છે યો, યી, યુ, યા, યો, યી, યુ, યા, અથવા તો એલનું શું થઈ શકે? એલો, એલી, એલુ અને એલા। આ છે પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુસકલિંગ છે અને બહુવચન। એલો, એલી, એલુ, એલા, યો, યી, યુ, યા, આ આઠ માંથી કોઈ પણ શબ્દ ક્રિયાના અંતે ય આવતો હોય અથવા તો એલના સ્વરૂપોમાંનો કોઈ પણ શબ્દ આવે તો એને આપણે કહેશું ભૂત કૃદંત। હવે જુઓ, ગાજ્યા મેઘ વર્ષે નહીં, એક છે ગાજવાની ક્રિયા, બીજી છે વરસવાની ક્રિયા। અહીંયા જો યતીશનો ય, ગાજ્યા, આપણને ખબર છે કે યા આવતું હોય એટલા માટે બનશે કૃદંત, તો બનશે જો પેલા સીધો પ્રકાર ઉપર નથી વહી જવાનો, પેલા આપણે કૃદંતને ગોતી લેવાનું। કૃદંતને ગોતવાની ક્રિયા હવે તમને આવડી જ ગઈ છે કે ક્રિયા દર્શાવતો શબ્દ ગોતવાનો અને ચેક કરવાનું કે આ ક્રિયા છે એ વાક્યને પૂર્ણ તો નથી કરતું ને, જો ક્રિયા પણ હોય અને વાક્યને અધૂરું રાખતું એટલે કે વાક્ય પૂર્ણ ન કરતું હોય તો આપણે એને કૃદંત કહી શકીએ છીએ। હવે ગાજ્યા છે પ્રકારને દર્શાવવાનો હોય કે આ કૃદંતનો પ્રકાર કયો છે, તો વર્તમાનમાં પાછળ તોતી તૂતા આવતું હતું, એવી જ રીતે ભૂત કૃદંતમાં જે ક્રિયા દર્શાવતો શબ્દ છે એની પાછળ યા, યા, યો, યી, યુ, યા અથવા એલો, એલી, એલુ, એલા આવે છે, તો અહીંયા યા આવે છે એટલા માટે બનશે ભૂત કૃદંત। બીજું વાક્ય જોઈએ, કોઈ કશું બોલ્યું નહીં, અહીંયા કોઈ કશું બોલ્યું નહીં, બોલવાની ક્રિયા છે, અહીંયા છેલ્લે યુ આવે છે એટલા માટે બનશે ભૂત કૃદંત। ત્રીજું વાક્ય જોઈએ, વેચેલો માલ પાછો ન લેવાય। હવે જો અહીંયા થોડીક મુશ્કેલી થાય એવું છે, હવે અહીંયા એક શબ્દ છે વેચેલો, એ પણ ક્રિયા બતાવે છે લેવાય, બીજું વાક્ય છે, બીજો ક્રિયા દર્શાવતો શબ્દ છે, પેલા આપણે ક્રિયા દર્શાવતો શબ્દ ગોતીએ છીએ, પેલો શબ્દ આપણને મળ્યો વેચેલો, બીજો શબ્દ મળે છે લેવાય, હવે આમાં આપણે કૃદંત કોને કહેશું? તો પેલા ક્રિયા દર્શાવતા બે શબ્દો છે કૃદંત, એને જ કહેવાય છે વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યના મધ્યમાં આવતું હોય, વાક્યના અંતે આવે એને આપણે ક્યારેય કૃદંત કહી શકતા નથી। જો થોડીક અહીંયા મુશ્કેલી થઈ જાય, આપણે યાદ રાખી લઈએ કે ય કે એલ આવતો હોય એને કૃદંત કહી દઈએ, તો અહીંયા જો લેવાય એમાં પણ ય આવે છે પણ આપણે એને કૃદંત નથી કહી શકતા, કારણ કે વાક્યના અંતે આવે એને તો આપણે પહેલેથી ક્રિયાપદ જ કીધું છે, કૃદંત કોઈ દિવસ વાક્યના અંતે
अंते आवी शकतो नथी, वाक्यना अंते हमेशा क्रियापद ज आवे, तो आ लेवाय छे एने आपणे कृदंत कही शकशुं नहीं। पण वेचेलो एमां कयो प्रत्यय आवे छे? एलो प्रत्यय आवे छे, तो वेचेलो एटले माटे आ वेचेलो शब्द बनशे भूत कृदंत। पछीनुं छेल्लुं वाक्य, भणेली स्त्री संसार सुखी राखे। पेली क्रिया थाय छे भणेली, भूतकाળના સમયમાં ક્રિયા થઈ ગઈ છે, એને પાછળ કયો પ્રત્યય આવે છે? એલી પ્રત્યય આવે છે, એલો એલી એલુ એલા યો ઈ યુ યા। આ આઠમાંના કોઈ પણ પ્રત્યય આવતો હોય, ક્રિયા દર્શાવતો હોય, વાક્ય પૂર્ણ ન કરી શકતો હોય તો એ શબ્દને કહેવામાં આવે છે ભૂત કૃદંત। તો આ ભૂત વર્તમાન કૃદંતમાં વર્તમાનમાં થતી ક્રિયા દર્શાવે છે, ભૂત કૃદંતમાં ભૂતકાળમાં થયેલી વીતી ગયેલા સમયમાં થયેલી ક્રિયા દર્શાવે છે। એવી જ રીતે ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત। ભવિષ્ય કૃદંત છે એ પેલા બે પ્રકાર છે એવી જ રીતે છે ભવિષ્ય કૃદંત છે એ ભવિષ્યના સમયમાં આવનાર સમયમાં થનારી ક્રિયા દર્શાવે છે। પેલું આપણે જોઈએ, અમે કાલે પહોંચવાના છીએ, પેલું વાક્ય છે અમે કાલે પહોંચવાના છીએ। ભવિષ્ય કૃદંતને ઓળખવા માટેના શબ્દો છે, પેલા છે વાન, વાન અથવા તો નાર। ખાસ યાદ રાખજો, જેવી રીતે વર્તમાન અને ભૂતકૃદંતમાં છે એવી જ રીતે ભવિષ્ય કૃદંતમાં શબ્દની પાછળ વાન પ્રત્યે અથવા તો નાર પ્રત્યે, અને આ પણ બંને વિકારી સ્વરૂપો છે એટલા માટે વાનનું થઈ જશે વાનો, વાની, વાનું અને વાના, અને નારનું થઈ જશે નારો, નારી, નારું અને નારા। આવી રીતે આઠમાંના કોઈ પણ શબ્દ આવે, ક્રિયા બતાવતો હોય તો એને આપણે ભવિષ્ય કૃદંત કહી શકીએ છીએ। વાનો, વાની, વાનું, વાના, નારો, નારી, નારું, નારા। હવે જુઓ, અમે કાલે પહોંચવાના છીએ, હવે પહોંચવાના ભવિષ્યમાં થનારી ક્રિયા છે, અને પાછળ વાના પ્રત્યય આવે છે, ખાસ યાદ રાખજો વાના પ્રત્યય આવે છે એટલા માટે બનશે ભવિષ્ય કૃદંત। પછી બીજું વાક્ય, અમે તેને મળવાનું કાલે રાખ્યું। હવે અહીંયા જો કાલે રાખ્યું એમાં છેલ્લે યુ આવે છે, અહીંયા ભૂલ ન થાય, ખાસ યાદ રાખજો। આપણને આવું વાક્ય પરીક્ષામાં પૂછાય કે અમે તેને મળવાનું કાલે રાખ્યું, અહીંયા યુ આવેલું છે। હવે આપણે વિચારી નાખીએ કે યુ કોનો પ્રત્યય છે, તો આપણને ખબર છે કે યુ આવતો હોય તો ભૂત કૃદંત બને, પણ ભૂત કૃદંત નહીં બને, સમજો। અહીંયા યુ આવે છે એટલે સીધું ભૂત કૃદંત ન લખાય જાય, કારણ કે યુ આ રાખ્યું છે એ ક્રિયા બતાવે છે, પણ કૃદંત નું બીજું લક્ષણ જો અહીંયા મિસ થાય છે। કયું લક્ષણ મિસ થાય છે? તો કે એનાથી વાક્ય પૂરું થાય છે, અને કૃદંત નું બીજું લક્ષણ ઈ છે કે એ હંમેશા વાક્યને અધૂરું રાખે છે, વાક્યને પૂર્ણ કરી શકતું નથી, એટલા માટે રાખ્યું છે એ કૃદંત બનશે નહીં। પણ તો આમાં કૃદંત કોને કહેશું? અમે તેને મળવાનું કાલે રાખ્યું, આજે મળવાની ક્રિયા છે એને આપણે કૃદંત કહેશું। કયા પ્રકારનો કૃદંત કહેશું? છેલ્લે વાનું પ્રત્યય આવે છે, અને વાનું પ્રત્યે વાનો, વાની, વાનું, વાના, નારો, નારી, નારું, નારા, આ આઠમાંના કોઈ પણ પ્રત્યય આવતા હોય તો એને કહેવામાં આવે છે ભવિષ્ય કૃદંત। પછીનું વાક્ય જોઈએ કે જૂનાગઢ જનારી બસ હવે ઉપડશે, તો અહીંયા બહુ સહેલું છે, જનારી પાછળ નારી પ્રત્યય આવે છે, અને નારી પ્રત્યય આવતું એને કહેવામાં આવે છે ભવિષ્ય કૃદંત। પછીનું વાક્ય જોઈએ, હોટલમાં ભણનાર કોઈ ન હતા, અહીંયા આપણે શબ્દ ફેરવી નાખીએ, હોટલમાં ખાનાર કોઈ ન હતા, આવો શબ્દ રાખવો પડશે, હોટલમાં ખાનાર કોઈ ન હતા। અહીંયા ખાનાર છે એટલે કે ખાવા વાળા, અહીંયા પાછળ નાર પ્રત્યય આવે છે એટલા માટે આ બનશે ભવિષ્ય કૃદંત। પાછી આખી ચર્ચા કરી દઈએ, વર્તમાન કૃદંતમાં તો તી તું તા, ભૂત કૃદંતમાં ય યો ઈ યુ યા એલો એલી એલુ એલા, ભવિષ્ય કૃદંતમાં વાનો, વાની, વાનું, વાના, નારો, નારી, નારું, નારા। આટલા આ પ્રત્યયો આપણે માત્ર પ્રકાર ઓળખવા પૂરતા યાદ રાખવાના છે, પણ કૃદંતના મૂળ લક્ષણો ક્યારેય ભૂલાય નહીં। કૃદંતના મૂળ લક્ષણો શું છે? ક્રિયા બતાવે। કૃદંતનું બીજું લક્ષણ શું? કે એ વાક્યના અંતે નહીં આવી શકે, એના કૃદંત હંમેશા કૃદંતને વાક્ય પૂર્ણ કરવા માટે કોઈ અન્ય શબ્દોની જરૂર પડે છે। અને ત્યાર પછીનો ચોથો પ્રકાર છે સામાન્ય કૃદંત। આ ખાસ યાદ રાખજો, સામાન્ય કૃદંતનું બીજું નામ છે વિદ્યાર્થ કૃદંત। ખાસ યાદ રાખજો, સામાન્ય કૃદંત અને વિદ્યાર્થ કૃદંત બંને એક જ કૃદંત છે, બંને વચ્ચે કોઈ ફેર નથી। સામાન્ય કૃદંત એનું બીજું નામ છે વિદ્યાર્થ કૃદંત। એના પ્રત્યયો ખાસ યાદ રાખજો, વો, વી અને વુ, વા પ્રત્યય નથી આવતો, વો, વી, વુ, વા નથી, ખાલી ત્રણ જ પ્રત્યયો છે,
वो वी अने वु એટલે કે ક્રિયા બતાવતો હોય અને ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ વો વી વુ ત્રણમાંથી કોઈ પણ શબ્દ આવે તો એને સામાન્ય અથવા તો વિદ્યર્થ કૃદંત કહે છે. હવે વાક્યમાં આનું શું કામ છે? ભવિષ્ય કૃદંત છે કે એ ભવિષ્યમાં થનારી ક્રિયા બતાવે, પછી ભૂત કૃદંત છે ભૂતકાળના સમયમાં વીતી ગયેલા સમયમાં થયેલી ક્રિયા બતાવે, વર્તમાન કૃદંત છે એ વર્તમાન સમયમાં ચાલુ ક્રિયા બતાવે, પણ આ વિદ્યર્થ કૃદંત છે સામાન્ય કૃદંત છે એ શું બતાવે? તો કે એ ક્રિયાને એને કાળ સાથે કોઈ લેવા દેવા નથી. ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત કે વર્તમાન કૃદંત એને કોઈ કાળ સાથે લેવા દેવા નથી. એ માત્ર ક્રિયાની વિધિ જ દર્શાવે છે. ખાસ યાદ રાખજો, વિદ્યર્થ કૃદંત એટલા જ માટે એને સામાન્ય કૃદંત અથવા તો વિદ્યર્થ કૃદંત કે છે. માત્ર ક્રિયા થવા માત્રનો જ ભાવ દર્શાવે છે. સમજાતું હશે તમને કે સામાન્ય કૃદંતનું શું કામ છે? તો કે એ વાક્યમાં માત્ર ક્રિયા થવાનો ભાવ દર્શાવે છે, એને કોઈ કાળ સાથે લેવા દેવા નથી. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એ ત્રણેય કાળ સાથે સમાન રીતે આવી શકે છે, એને કાળ સાથે કંઈ નિસ્બત નથી. એને માત્ર ક્રિયા થવા માત્રનો જ એ ભાવ દર્શાવે છે. હવે વાક્યોથી આપણે સમજીએ કે આ ચોપડી વાંચવી સાવ સરળ હશે. અહીંયા વાંચવી ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? વાંચવી. પાછળ કયો પ્રત્યય આવે છે? વી. વી પ્રત્યય આવતો હોય એટલે એ બનશે સામાન્ય કૃદંત. બીજો પ્રકાર છે, તમારે લેખ લખવો જોઈએ. ઓકે, તમારે લેખ લખવો જોઈએ. આમાં પાછળ વો પ્રત્યય આવે છે, વો વી વુ. મારે કામ કરવું જોઈએ તો એમાં કરવું, તો એમાં આવશે વુ પ્રત્યય. તો આવી રીતે ક્રિયા દર્શાવતો શબ્દ હોય અને એ ક્રિયા દર્શાવતા શબ્દના અંતે વો વી વુ ત્રણમાંથી કોઈ પણ પ્રત્યય આવતા હોય એને કહેવામાં આવે છે સામાન્ય અથવા તો વિદ્યર્થ કૃદંત. તો આવી રીતે આ ચાર પ્રકારોને આપણે જોયા. હવે પાંચમો પ્રકાર છે હેતવર્થ કૃદંત. ખાસ યાદ રાખજો, હવે આપણે જે ચાર જોયા એ પ્રમાણે એના નામને થોડુંક સમજી લેવાનું. આ છએ છ પ્રકાર એવા છે કે તમે એના નામને જોઈ લો ને તો તમને ખબર પડી જાય કે આ કૃદંત એટલે કે ક્રિયા દર્શાવતો શબ્દ હશે એ વાક્યમાં શું કામ કરતો હશે. આ હેતવર્થ કૃદંત છે એ વાક્યમાં ક્રિયા થવાનો હેતુ દર્શાવતો હશે. ખાસ યાદ રાખજો, હેતવર્થ કૃદંત એને કહેવાય કે જે વાક્યમાં ક્રિયા દ્વારા વાક્યનો હેતુ દર્શાવે, ક્રિયાનો હેતુ દર્શાવે એવા વાક્યને કહેવામાં આવે, એવા શબ્દોને કહેવામાં આવે છે હેતવર્થ કૃદંત. ઉદાહરણથી વાતને સમજીએ તો તેની પાસે રહેવાને ઘર નથી. હવે આપણે આ શબ્દને રહેવાને શબ્દને થોડી વાર ભૂલી જઈએ અને એમ જોઈએ કે તેની પાસે ઘર નથી. હવે ઘરનો હેતુ શું છે? વાક્યમાં આ હેતવર્થ કૃદંતનો જે શબ્દ હશે એ વાક્યમાં હેતુ દર્શાવતો હશે. ખાસ યાદ રાખજો, આ વસ્તુને પાછળના બે પ્રકારો છે અને થોડાક ડીપલી સમજવા પડશે. હવે આ હેતવર્થ કૃદંત એના પ્રત્યયો છે વા અને વાને. દરેકે દરેક છએ છ પ્રકારના કૃદંતો છે એના પ્રત્યયો દરેકને મોઢે હોવા જોઈએ તો જ આપણે પરીક્ષામાં કામ કરી શકશું. હવે તેની પાસે રહેવાને ઘર નથી. હવે તેની પાસે ઘર નથી. હવે ઘરનો હેતુ શું છે? તો કે રહેવાને. હવે જો ઘરનો હેતુ શું છે? હેતુ બતાવે છે. હેતવર્થ કૃદંત શું બતાવે? હેતવર્થ કૃદંત છે, હેતુ બતાવે છે. ઘર શા માટે નથી? તો કે રહેવાને. પાછળ વાને પ્રત્યય આવે છે એટલા માટે આ બનશે હેતવર્થ કૃદંત. બીજું વાક્ય આપણે જોઈએ, આ પુસ્તક હું વાંચવાને લઈ જઈશ. આ પુસ્તક હું લઈ જઈશ. આ પુસ્તક તેઓ શા માટે લઈ જશે? તો એનો હેતુ શું છે? વાંચવાને. પાછળ જુઓ, વા અથવા તો વાને પ્રત્યય આવતો હોય એટલા માટે બનશે હેતવર્થ કૃદંત. પછીનું વાક્ય આપણે જોઈએ, તે ભણવા માટે આવ્યો છે. હવે જુઓ, અહીંયા ક્રિયા દર્શાવતા બે શબ્દો છે, એક છે ભણવા, બીજો છે આવ્યો. હવે આપણને અહીંયા થોડીક મુશ્કેલી છે. આપણે ભૂત કૃદંતના પ્રત્યયો શું છે યાદ છે? ભૂત કૃદંતના પ્રત્યયો યો, ઈ, યુ, યા, એલો, એલી, એલુ, એલા. તો અહીંયા તો જો આવ્યો, યો પ્રત્યય આવે છે તો આને આપણે કૃદંત કહી દેશું? કૃદંત કહી દેશું? નહીં કહી શકે. એનું કારણ શું છે? તો કે એ વાક્યના અંતે આવે છે. વાક્યના અંતે આવે એને આપણે કૃદંત નથી કહેતા. કૃદંત આપણે એને જ કહીએ છીએ જે ક્રિયા દર્શાવતો હોય. બે લક્ષણો ભૂલાય નહીં. પહેલું લક્ષણ કૃદંત છે એ ક્રિયા દર્શાવતો હશે. બીજું લક્ષણ છે વાક્યને અધૂરું રાખે છે. ક્યારેય કૃદંત દ્વારા વાક્ય પૂર્ણ ન થઈ શકે. આ તો જો છેલ્લે આવે છે, આવ્યો છે, એટલા માટે આ છે એ ક્રિયાપદનું કામ કરે છે. કૃદંત આપણે નહીં કહીએ. અહીંયા જો ભણવા,
વા પ્રત્યય આવ્યો છે એટલા માટે બનશે હેતુઅર્થ કૃદંત. પરીક્ષાની અંદર આપણને પ્રત્યયો એના જે પાછળના પ્રત્યયો છે એનાથી જ આપણે કામ આગળ વધારવું પડશે. સાથે સાથે એની વ્યાખ્યા પણ યાદ રાખવાની કે વા પ્રત્યય છે પણ એ વાક્યમાં જુઓ આખી ક્રિયાનો આખા વાક્યનો હેતુ દર્શાવે છે. હવે જુઓ તે ભણવા માટે આવ્યો છે, તે આવ્યો છે શા માટે, એનો આવવા પાછળનો હેતુ શું છે? તો કે ભણવા. પાછળ વા પ્રત્યય વા અથવા તો વાને બેમાંથી કોઈ પણ પ્રત્યય હોય એટલા માટે એ બનશે હેતુઅર્થ કૃદંત. પછી કૃદંતનો છેલ્લો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. સમજો આ થોડીક મુશ્કેલી અથવા તો બહુ અઘરો નથી પણ થોડીક સમજણ માંગી લે ને તેવો આ પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. હવે આ સંબંધક ભૂત કૃદંત એને કહેવાય કે જે અત્યારની જે છેલ્લી ક્રિયાપદ, જે ક્રિયાપદ દરેક વાક્યના અંતે ક્રિયાપદ હશે, ક્રિયાપદની પહેલાની ક્રિયા છે એની સાથે એનો સીધો સંબંધ હશે. આ વ્યાખ્યાને આપણે થોડીક ઉદાહરણથી સમજીએ. રડી રડીને તેની આંખ લાલ થઈ ગઈ, રડી રડીને તેની આંખ લાલ થઈ ગઈ. અત્યારનું ક્રિયાપદ શું છે એમાં? તો કે આંખ લાલ થઈ જવી, આ એનું ક્રિયાપદ છે. હવે એની પહેલાની ક્રિયા બતાવે છે. જો સંબંધક ભૂત કૃદંત એનો સંબંધ હોય છે, આ કૃદંતનો સંબંધ હોય છે. કોની સાથે હોય? તો કે આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પહેલાની જે ક્રિયા હશે એની સાથે એનો સંબંધ હોય છે. હવે જુઓ, રડી રડીને તેની આંખ લાલ થઈ ગઈ. હવે સમજો, આંખ લાલ થઈ ગઈ છે એ અત્યારની ક્રિયા છે, પણ એની પહેલાની ક્રિયા કઈ છે? તો કે રડી રડીને એનું પ્રત્યય, સંબંધક ભૂત કૃદંતના પ્રત્યય કયા છે? ઈ અને ઈને, અથવા તો ઈ અથવા ઈને, બેમાંથી કોઈ પણ એક હોય અથવા તો બંને હોય તો બનશે સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંત આપણે એને કહીએ છીએ જે વાક્યમાં ક્રિયાપદ વાળો શબ્દ હોય, વાક્યમાં જે ક્રિયાપદ દર્શાવતો શબ્દ હોય એની પહેલાની ક્રિયા દર્શાવતું હશે. ખાસ સમજો, ક્રિયાપદના શબ્દ એટલે કે ક્રિયાપદ છે એની પહેલાની ક્રિયા દર્શાવે અને એનો સંબંધ સીધો ક્રિયાપદ સાથે હોય. આ કૃદંતનો સીધો સંબંધ છે હંમેશા ક્રિયાપદ સાથે હોય, એટલા જ માટે એનું નામ પણ છે સંબંધક ભૂત કૃદંત. જુઓ, રડી રડીને તેની આંખ લાલ થઈ ગઈ, આંખ લાલ થઈ ગઈ એની પહેલાની ક્રિયા, એને સીધો સંબંધ કોની સાથે છે? કે રડી રડીને, ખૂબ રડ્યો છે. કઈ એવી ઘટના બની, દુર્ઘટના બની કે ખૂબ રડ્યો છે અને રડવાના કારણે એની આંખ લાલ થઈ ગઈ છે. તો બંને વચ્ચે એક પ્રકારનો કોઈ સંબંધ હોય છે. તો આ રડી રડીને ઈ અને ઈને બંને પ્રત્યય આવે છે એટલા માટે બનશે સંબંધક ભૂત કૃદંત. પછીનું બીજું વાક્ય આપણે જોઈએ. તેનું ગીત સાંભળીને લોકો ખુશ થયા. અત્યારનો ક્રિયાપદ શું છે? લોકો ખુશ થયા. પણ લોકો શા માટે ખુશ થયા? લોકો ખુશ થવાની જે અત્યારની કરંટ ક્રિયા છે, અત્યારની ચાલુ ક્રિયા છે, ક્રિયાપદ છે, પણ એની પહેલાની ક્રિયા એને કઈ ક્રિયા સાથે સંબંધ છે? તો કે એનું ગીત સાંભળીને, એનું બહુ સરસ મજાનું ગીત સાંભળ્યું અને પછી લોકો ખુશ થયા. તો લોકો ખુશ થયા એની પહેલાની ક્રિયા કઈ છે? ગીત સાંભળીને. તો સંબંધક ભૂત કૃદંત કોને કહેવાય? તો કે ક્રિયાપદની પહેલાની ક્રિયા. ખાસ સમજો, મૂળ ક્રિયાપદ છે એની પહેલાની ક્રિયા સાથે સંબંધ દર્શાવે એને કહેવામાં આવે છે સંબંધક ભૂત કૃદંત. ક્રિયાપદની પહેલાની ક્રિયા સાથે સંબંધ એનો ખાસ હોય છે. તેનું ગીત સાંભળીને લોકો ખુશ થયા. લોકો શા માટે ખુશ થયા? ખુશ થવાની પહેલાની ક્રિયા છે એનું ગીત સાંભળીને. તો આ સાંભળીને ઈને પ્રત્યય આવે છે એટલા માટે બનશે સંબંધક ભૂત કૃદંત. અને પછીનું છેલ્લું વાક્ય આપણે જોઈએ. લખી લખીને તે થાકી ગયો. ખાસ યાદ રાખજો, લખી લખીને તે થાકી ગયો. આ થાકી ગયો પાછળ યો પ્રત્યય આવે છે પણ આપણે એને કૃદંત નહીં કહીએ કારણ કે વાક્ય પૂર્ણ થાય છે એટલા માટે ક્રિયાપદ છે. અને આ થાકી ગયો એ ક્રિયાપદ છે પણ એ શા માટે થાક્યો છે? એનો સંબંધ શું છે? લખી લખીને, ખૂબ બધું લખવાના કારણે એ થાકી ગયો છે. તો આ લખી લખીને મૂળ ક્રિયાપદ હોય એની પહેલાની ક્રિયા દર્શાવે એને કહેવામાં આવે છે સંબંધક ભૂત કૃદંત. ઈ અને ઈને આ બે એના પ્રત્યયો છે. આવી રીતે કૃદંતના કુલ મળીને છ પ્રત્યયોની, છ પ્રકારોની આપણે યાદ, છ પ્રકારોની આપણે બહુ ઝીણવટથી ચર્ચા કરી છે. પહેલો પ્રકાર ફરી એકવાર એની હાઇલાઇટ આપણે જોઈ લઈએ. પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત, એનો પ્રત્યય છે તો, તી, તૂતા. મૂળ પ્રત્યય એનો છે ત, ત છે એ વિકારી સ્વરૂપ છે એટલા માટે તો, તી, તૂતા થઈ શકે છે. બીજો પ્રત્યય છે એ ભૂત, બીજો પ્રકાર છે કૃદંતનો ભૂત કૃદંત છે, એ ભૂતકાળમાં થયેલી ક્રિયા બતાવે છે. એના બે પ્રત્યય છે ય અને એલ, બંને વિકારી છે એટલા માટે યો, ઈ, યુ, યા, એ
एलो एली एलु एला थई शके छे। त्रीजो प्रकार आपणे जोयो भविष्य कृदंत। भविष्य कृदंत छे ए भविष्यना समयमां थनारी क्रिया बतावे छे। एना प्रत्ये एनो पण बे प्रत्यय छे, वान अने नार, अने बन्ने विकारी छे एटला माटे वानो वानी, वानु वाना, अने नारो नारी, नारु नारा। आ त्रण प्रकारो त्रण कारणा छे। ए उपरांत हेतवर्थ, हेतवर्थ कृदंत आपणे जोयो, पछी संबंधक भूत कृदंत जोयो, अने एनी पेला विद्यर्थ कृदंत। आ कुल मळीने छ प्रकारनी आपणे चर्चा करी। मित्रो छये छ प्रकारना प्रत्ययो खास याद राखजो। जो तमे एना प्रत्ययो याद राखशो, पेला तो कृदंत कोने कहेवाय आपणे समजी गया। कृदंत ने ओळखवा माटेना बे लक्षणो क्यारेय नहीं भूलवाना। पहेलू लक्षण, कृदंत हमेशा क्रिया बतावे छे। कृदंत नु बीजू लक्षण, कृदंत क्यारे वाक्य पूर्ण करी शके नहीं। कृदंत ने वाक्य पूर्ण करवा माटे अन्य शब्दोनी जरूर पड़े छे। जो वाक्यना अंते आवे अने क्रिया बतावे तो एने क्रियापद कहेवाय छे, कृदंत कहेवातु नथी। पण दरेक वाक्यमां क्रियापद होय एवुं जरूरी नथी। घण्या वाक्यो एवा बने छे जेमा क्रियापद न होय, पण कृदंत नुं लक्षण शुं छे? ए कृदंत क्यारे वाक्यना अंते न होय, तो वाक्यना वाक्यनी शरूआतमां, वाक्यनी मध्यमां होय शके छे। आम कुल कृदंतना मुख्य बे लक्षणो क्यारे भूलवाना नथी। क्रिया बतावे अने वाक्यने अधूरू राखे, एने ज आपणे कृदंत कही शके छे। आ छ प्रकारोनी ચર્ચાને અહીંયા પૂર્ણ કરીએ। હવે ટેક્સ્ટબુક માંથી મોસ્ટ આઈએમપી વાક્ય હું તમારા માટે લાવવાનો છું, જે માર્ચની આપણી છે બોર્ડની એક્ઝામ છે એમાં પૂછાવાની મહત્તમ શક્યતા ધરાવતા જે વાક્યો છે એની ચર્ચા અને એનું સોલ્યુશન હવે પછીના વિડીયોમાં તમારા સુધી મૂકવામાં આવશે। ધન્યવાદ।